ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ થયાના આરોપ યુવરાજ સિંહે લગાવ્યા છે, જેમાં વડોદરાના એનએસઈઆઈટીના શ્રીકાંત શર્માની સંડોવણી હોવાનો આરોપ યુવરાજ સિંહે લગાવ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ એનએસઈઆઈટીની ઓફિસે પહોંચ્યું હતું. આ કંપની ઓનલાઈન પરીક્ષા એનએસઈઆઈટી દ્વારા લેવામાં આવે છે, ત્યારે શ્રીકાંત શર્માની સંડોવણીનો આરોપ યુવરાજ સિંહે લગાવ્યો છે. અનેક સરકારી ભરતીઓમાં કૌભાંડ આચર્યું હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જ્યારે સામે માહિતી આપી છે, ત્યારે જે રીતે વાત કરી વડોદરા શહેરની, પણ એક શ્રીકાંત શર્મા નામની વ્યક્તિએ પણ આ કૌભાંડમાં પૂરતો હાથ હોય તે પ્રકારની માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે. વડોદરા શહેરની અક્ષર ચોક વિસ્તારમાં આવેલી આ જે એનએસઈઆઈટી કંપની છે, જે ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે, ત્યાં આગળથી આ શ્રીકાંત શર્મા પરીક્ષાઓને લગતું કૌભાંડ, ભરતીઓને લગતું કૌભાંડ છે તેમના દ્વારા આચરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે વાત કરીએ કે તમામ પ્રકારની ઓનલાઈન એક્ઝામ્સ અહીંયા લેવાતી હોય છે અને એનએસઈઆઈટીના જે સેન્ટર્સ છે તેના માટે સંપૂર્ણ જે તમામ કેન્ડિડેટ્સને લગતી ઇન્સ્ટ્રક્શન પણ આ જગ્યા પર આપેલી છે. ત્યારે ભરતી કૌભાંડમાં, ઉર્જા વિભાગમાં લેવાયેલી ભરતીમાં કૌભાંડ આચરવામાં આ શ્રીકાંત શર્માનો પણ મોટો ફાળો છે તે પ્રકારનું જ્યારે નિવેદન કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ મુદ્દા પર કયા પ્રકારથી તપાસ થાય છે, કઈ રીતે આ સમગ્ર મામલાને જોવામાં આવે છે, અને આ સમગ્ર મુદ્દે કયા પ્રકારથી કામગીરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું પણ મહત્વનું રહેશે.